Hello dear students, myself Ashish Kachadiya, and today we discuss topic related to estimating, costing and valuation. In today's topic we discuss about the unit number 6, valuation. So start kariye apne. So first of all to apne e joye ke apne aa video lecture ni andar kaya kaya topics che te cover karvana chhe. So apne aa video lecture ni andar valuation tables and their use એટલે કે વેલ્યુએશન ના જે ટેબલ બનાવ્યા છે અને તેના ઉપયોગો શું છે તે જોશું. તે પછી વેલ્યુએશન મેથડો ફોર ધ પ્રોપર્ટી એટલે કે પ્રોપર્ટીની વેલ્યુએશન કરવા માટેની જે રીતો છે બરોબર તે જોશું. અને વેલ્યુએશન મેથડ ફોર લેન્ડ એટલે કે જમીન જે છે એનું મૂલ્ય છે એ નક્કી કરવા માટેની જે રીત છે તે જોશું. બરોબર આપણે આ લેક્ચરની અંદર આ ત્રણ ટોપિક વિશે ડિસ્કસ કરશું. તો સ્ટાર્ટ કરીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ તો કે વેલ્યુએશન ટેબલ્સ એન્ડ ધેર યુઝિસ એટલે કે વેલ્યુએશન ટેબલ અને તેના ઉપયોગો છે એ શું શું રહેલા છે. તો વેલ્યુએશન ટેબલ આર વર્ક આઉટ બેઝડ ઓન અ રિસ્પેક્ટિવ મેથેમેટિકલ ફોર્મ્યુલા ફોર અ સિમ્પલ એન્ડ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ ફોર સિંકિંગ ફંડ ડિપ્રિસિએશન ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ અમાઉન્ટ રિસીવેબલ એટ ધ એન્ડ ઓફ એન યર એટ અ સર્ટેન રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે મૂડી રોકાણ પરનું વ્યાજ, નાણાં ભંડોળનું વ્યાજ, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, અમુક ચોક્કસ વર્ષો પછી મળવાપાત્ર થતી રકમ અને તેનું વ્યાજની ગણતરીના વગેરેના જે સૂત્રો જે રહેલા છે એ અલગ અલગ સૂત્રોથી છે એ કરવામાં આવે છે. બરોબર ધીસ ટેબલ્સ આર ઇન ધ ફોર્મ ઓફ રેડી રેકરન્સ એન્ડ આર અ વેરી ઇઝી ટુ યુઝ બટ ઇટ ઇઝ નેસેસરી ફોર ધ વેલ્યુઅર ટુ હેવ અ થ્રો આઉટ નોલેજ ઓફ ધ કન્સ્ટ્રક્શન ઓફ ધીસ ટેબલ. આ જે સૂત્રો છે એ આ બધા જે આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ છે, નાણાં ભંડોળ છે, મૂડીરોકાણ વ્યાજ છે, બરાબર ચક્રવૃદ્ધિ વ્યાજ છે, તો આના બધાના જે સૂત્રો રહેલા છે એ થોડાક છે કેવા છે તો કે હાર્ડ છે, સમજવામાં થોડાક અઘરા છે અને યાદ રાખવામાં પણ થોડાક કંટાળાજનક હોવાથી આ સૂત્રનો ઉપયોગ છે એ જુદા જુદા વર્ષોના સમયગાળા માટે જુદા જુદા વ્યાજ અને દરેક વ્યાજ માટે શું કરવામાં આવે છે ઓકે એક ટેબલનો છે એ તૈયાર કરવામાં આવ્યા છે. બરોબર અને એને શું કહેવામાં આવે છે તો કે એને વેલ્યુએશન ટેબલ તરીકે ઓળખવામાં આવે છે. ટેબલ પરથી ગણતરી છે એ જલ્દી થઈ જાય છે અને સમયનો પણ શું થઈ જાય છે તો કે બચાવ થઈ જાય છે અને વેલ્યુ પણ છે એ કેવી મળે છે તો કે ચોક્કસ મળે છે. આ સિવાય જે વેલ્યુએશન કરનાર છે એને આ ટેબલ છે એનું પૂરેપૂરું છે એ નોલેજ હોવું છે એ જરૂરી છે. બરોબર એ પછી આપણે બધા જે ટેબલ રહેલા છે અલગ અલગ ચાર ટેબલ એના રહેલા છે તેના વિશે જાણીએ કે શું તે ટેબલ કહેવા માંગે છે. તો ટેબલ નંબર 1 ની અંદર શું આપેલું છે તો કે ટુ ફાઇન્ડ અ અમાઉન્ટ વિચ રૂપીસ 1 વિલ એક્યુમ્યુલેટ એટ ધ એન્ડ ઓફ ગિવન નંબર ઓફ યર્સ એટલે કે 1 રૂપિયાના રોકાણ ઉપર આઈ વ્યાજના દરે એન વર્ષ પછી છે એ આપણને મળવાપાત્ર જે રકમ થાય તો એના માટેની વસ્તુ છે એ ગણવા માટેનું ઇક્વેશન આપણે આગળ જોઈ ગયા તો એ જ ઇક્વેશન આની અંદર આવશે કે લેટ આઈ ઇઝ ઇક્વલ ટુ શું આવશે ઇન્ટરેસ્ટ પર એનિમ ઓન રૂપીસ 1 એટલે કે 1 રૂપિયા પર 1 વર્ષ પછીનું વ્યાજ છે એ કેટલું થાય તો કે આઈ થશે. ઇન્ટરેસ્ટ ઓફ રૂપીસ 1 આફ્ટર 1 યર એ કેટલું થશે તો કે આઈ જ થશે. અમાઉન્ટ રિસીવેબલ આફ્ટર 1 યર પછી આપણને 1 રૂપિયા પર મળવાપાત્ર રકમ કેટલી થશે તો કે 1+i બરોબર ઓફ રિસીવેબલ એટલે કે 2 વર્ષ પછી 1 રૂપિયામાંથી મળવાપાત્ર રકમ શું થાય તો કે 1+i એ 1 વર્ષ માટે, બીજા વર્ષ માટે પાછું 1+i અને ગુણાકારમાં ઇન્ટરેસ્ટ આવશે એ શું થશે તો કે એ i આવી જશે. બરોબર હવે આજે આપણે સૂત્ર છે એમાં આઈ ને છે એ ગુણાકારમાંની અંદર છે કૌંસમાં તો અંદર નાખીએ તો શું થાય તો કે 1+i પ્લસ 1 ગુણાકારમાં આઈ એટલે કે આઈ અને આઈ ઇન્ટુ આઈ એટલે કે આઈ સ્ક્વેર. તો આવું સૂત્ર બન્યું કે 1+2i પ્લસ આઈ સ્ક્વેર. તો આ સૂત્ર જે છે એ શું છે તો કે આ એ પ્લસ બી ના સ્ક્વેરનું સૂત્ર થઈ ગયું કે એ હોય ને 1 મૂકી દો અને બી હોય ને આઈ મૂકી દો એટલે આપણને આ વસ્તુ મળે. તો એના ઉપરથી આપણને અમાઉન્ટ ઓફ રિસીવેબલ છે એ શું મળે છે તો કે 1 રૂપિયા જેટલું છે એ આપણને અમાઉન્ટ મળે. બરોબર તો એના ઉપરથી છે એ આપણે 4 રૂપીસ 1 અમાઉન્ટ રિસીવેબલ આફ્ટર
વર્ષ પછી 1 રૂપિયા રકમ છે એ શું થાય? તો કે સી બરાબર, સી એટલે કે કોસ્ટ બરાબર શું થશે? તો કે 1 + i^2 n, જેટલા પણ વર્ષ આપ્યા હોય એટલા છે, એક ગુણાકારમાં વ્યાજ કરી, 1 વત્તા વ્યાજ કરી, અને એને શું કરી દેવાનું, એના એન ઘાત, એટલે કે જેટલા પણ આપણને વર્ષ આપેલા છે એ વર્ષ શું કરી દેવાના, એને ઘાતમાં લખી નાખવાનું, એટલે આપણને ઇઝીલી છે એ મળી જાય. આ થોડીક જટિલ રીત છે, માટે આના માટેથી એક ટેબલ બનાવવામાં આવ્યું હતું કે 1 રૂપિયા માટે 1 ટકા, 5.5 ટકા, 6.5 ટકા, 7.5 ટકા, 8, 9, 10 ટકા માટે 1 થી 10 વર્ષ પછી 1 રૂપિયા માટે કેટલું કિંમત છે એ ગણી લીધું. એટલે કે 1 રૂપિયાની કિંમત હોય, ધારો કે પછી તમને કીધું હોય, એમ કીધું હોય કે 7 ટકાના વ્યાજના દરે 5 વર્ષ પછી મારે રકમ જોતી હોય, તો ટેબલમાંથી ઉપયોગ કરીને 1.40 છે, તો 12 લાખ ગુણાકારમાં 1.40 કરીએ, એટલે સીધે સીધો આપણને જવાબ છે એ મળી જાય. ઓકે, તે પછી છે ટેબલ નંબર 2. ટુ ફાઇન્ડ ધ પ્રેઝન્ટ વેલ્યુ ઓફ ₹1 રિસીવેબલ એટ ધ એન્ડ ઓફ ધ ગિવન નંબર ઓફ યર્સ, એટલે કે 1 વર્ષ 1 રૂપિયાનું વર્તમાન વ્યાજ આઈ વ્યાજના દરે એન વર્ષ પછી 1 રૂપિયો મળતો હોય, તો 1 રૂપિયાની અત્યારની કિંમત છે એ કેટલી થાય એ ગણવા માટે નંબર ટેબલ નંબર 2 નો છે એ ઉપયોગ કરવામાં આવે છે. પ્રેઝન્ટ વેલ્યુ કેટલું છે, વર્તમાન મૂલ્ય, તો કે એ 1 રૂપિયા છે. એના માટેનું ઇક્વેશન છે એ શું બને છે, તો કે પી બરાબર 1 ના છેદમાં 1 + i^2 n, બરાબર શું ઇક્વેશન બને છે વર્તમાન મૂલ્ય ફાઇન્ડ કરવા માટેનું, પ્રેઝન્ટ વેલ્યુ ફાઇન્ડ કરવા માટે, તો કે પી બરાબર 1 એના છેદમાં 1 + i^2 n. ધીસ ફોર્મ્યુલા ઇન્ડિકેટ્સ હાઉ મચ અમાઉન્ટ ઇઝ ટુ બી ઇન્વેસ્ટેડ એટ અ પ્રેઝન્ટ ટુ ગેટ ₹1 એટ ધ એન્ડ એન ઓફ એન યર. આ સૂત્ર શું દર્શાવે છે, કે હાલ કેટલી રકમનું રોકાણ કરવું જોઈએ કે જેથી એન વર્ષ પછી આઈ વ્યાજના દરે આપણને 1 રૂપિયો છે એ ચોખ્ખો મળવાપાત્ર થઈ જાય, તો એ માટેનું આ ઇક્વેશન રહેલું છે. શું છે એ, તો કે પી બરાબર 1 આના છેદમાં 1 + i અને એના છે √n ને એન ઘાત, બરોબર. તે પછી આપણે ટેબલ નંબર 3 જોઈએ. તો કે ટેબલ નંબર 3 શું છે, કે હાઉ મચ અમાઉન્ટ ટુ બી ડિપોઝિટેડ એવરી યર ટુ એક્યુમ્યુલેટેડ 1 રૂપીસ આફ્ટર એન યર, એટલે કે જો દર વર્ષે 1 રૂપિયાનું મૂડી રોકાણ કરવામાં આવે તો આ વ્યાજના દરે એન વર્ષ પછી મળવાપાત્ર રકમ, અથવા તો ટુ ફાઇન્ડ ધ અમાઉન્ટ ઓફ એન્યુઅલ સિંકિંગ ફંડ ફોર ધ રિડિપ્શન ઓફ ₹1 કેપિટલ ઇન્સ્ટોલમેન્ટ ઓફ સિંકિંગ ફંડ, એટલે કે દર વર્ષે છે એ મારે કેટલું છે એ નાણાં ભંડોળ છે એ જમા કરવું પડે કેના માટે, તો કે એ 1 રૂપિયા માટે છે, અને એના કેપિટલ ઇન્સ્ટોલમેન્ટ છે એ SF છે, આપણે સિંકિંગ ફંડ નાણાં ભંડોળ ગોતીએ છીએ એના માટે. તો એના માટેનું ઇક્વેશન છે એ શું રહેલું છે, તો કે સી બરાબર 1 + i^n - 1 આ છેદમાં i, બરાબર. શું ઇક્વેશન છે, તો કે સી બરાબર 1 + i^n - 1 ના છેદમાં આઈ, બરાબર. આ ઇક્વેશન છે એના મતલબ એના ઉપરથી આપણે શું ફાઇન્ડ કરી શકીએ, તો કે આઈ વ્યાજના દરે એન વર્ષ પછી આપણને જે મળવાપાત્ર રકમ હોય એ આપણે છે એ ગોતી શકીએ, બરાબર. તે પછી છે એ આપણે ટેબલ નંબર 4 જોઈએ, કે ટેબલ નંબર 4 ની અંદર શું આવે, તો કે ઇફ ₹1 ઇઝ ઇન્વેસ્ટેડ એવરી યર હાઉ મચ અમાઉન્ટ આફ્ટર એન યર્સ છે એ વી વિલ ગેટ, એટલે કે આઈ વ્યાજના દરે એન વર્ષ પછી કુલ રકમ 1 રૂપિયો છે એ મેળવવા માટે કરવું પડતું મૂડી રોકાણ છે એ શું છે એ ગણવા માટે છે એ ટેબલ નંબર 4 નો છે એ ઉપયોગ કરવામાં આવે છે. તો એ શું છે એનું ઇક્વેશન, તો કે એ ટેબલ નંબર 3 કરતા આનું ઇક્વેશન ઉલટું છે, એટલે કે સી બરાબર i^1 + i^n - 1. હવે ટેબલ નંબર 3 માં જે આપણે ઇક્વેશન જોયું એ શું હતું, તો કે સી બરાબર 1 + i^n - 1 ના છેદમાં i, જ્યારે ટેબલ નંબર 4 માં શું છે, તો કે સી બરાબર i^1 + i^n - 1, બરાબર. આ જે 4 ટેબલ છે એ વેલ્યુએશન ટેબલ તરીકે ઓળખવામાં આવે છે, અને આ ચારે 4 ટેબલના છે એ ઉપયોગો છે એ ડાયરેક્ટ અલગ અલગ રીતે કરી શકીએ છીએ. બધે જ વેલ્યુ આપણને આપી દીધી હોય અને આપણે જેટલા કિંમત અથવા જેટલા મૂલ્ય માટે છે એ ગોતવી હોય, તો એને ગુણાકારમાં 1 રૂપિયાની વેલ્યુ કરી નાખીએ, એટલે આપણને સીધી છે એ જવાબ મળી જાય, બરાબર.
ટેબલ નંબર 1 હતું એ શું હતું તો 1 રૂપિયાના રોકાણ ઉપર છે હાઈ વ્યાજના દરે એન વર્ષ પછી મળવાપાત્ર રકમ જે હતી તે હતી. ટેબલ નંબર 2માં શું હતું તો કે હાઈ વ્યાજના દરે એન વર્ષ પછી 1 રૂપિયો મળવો મળતો હોય તો 1 રૂપિયાની અત્યારની કિંમત શું હતી તે જોવાનું હતું. બરાબર, તે પછી જો દર વર્ષે 1 રૂપિયાનું રોકાણ કરવા દરે એન વર્ષ મળે તે જોયું, અને જો આય વ્યાજ ના દરે એન વર્ષ પછી કુલ રકમ 1 રૂપિયો મળવાપાત્ર હોય તો પર વર્ષ આપણે 1 વર્ષે આપણે કેટલું મૂડી રોકાણ કરવું પડે એ ટેબલ નંબર 4ની અંદર આપણે જોઈ. બરાબર, નેક્સ્ટ આપણે જોઈએ કે વેલ્યુએશન મેથડ ફોર પ્રોપર્ટી, એટલે કે મિલકતનું મૂલ્ય નક્કી કરવા માટેની જે રીતો છે એ આપણે જોઈ. બરાબર, તો વેલ્યુએશન મેથડ્સ ફોર પ્રોપર્ટી એની અંદર આપણે જોઈએ તો કે ધ ડિફરન્ટ મેથડ્સ ઓફ વેલ્યુએશન ફોર શું કઈ કઈ છે, તો કે રેન્ટલ મેથડ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ બેઝડ મેથડ, પ્રોફિટ બેઝડ મેથડ, ડેવલપમેન્ટ મેથડ, એટલે કે ભાડા આધારની રીત, જમીન અને મકાનના આધારની રીત, નફાની રીત અને અભિવૃદ્ધિની રીત છે, એ આ 4 મેથડ છે એ આની અંદર છે એ સમાવેશ કરવામાં આવે છે. બરોબર, એ શેને માટેની છે, અથવા મિલકતનું જે મૂલ્ય છે મૂડીરોકાણ જે છે બરોબર એ નિર્ધારણ કરવાની જે રીતો છે એ 4 છે. કઈ કઈ, તો કે ભાડાના આધારની રીત, જમીન અને મકાનના આધારની રીત, નફાના આધારની રીત અને અભિવૃદ્ધિની રીત, આ 4 મેથડનો ઉપયોગ કરવામાં આવે છે. ચારે ચાર મેથડ વિશે આપણે જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ છે કે રેન્ટલ મેથડ. બરોબર, રેન્ટલ મેથડની અંદર હોય તો શું હોય, તો કે તો વેલ્યુએશન ઓફ પ્રોપર્ટી ઇઝ વર્ક આઉટ હેઝ અંડર, એટલે સૌ પ્રથમ જે ભાડાની ચોખ્ખી આવક છે એ કઈ રીતે ગણવામાં આવે છે, તો કે કેપિટલાઇઝ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય, તો કે નેટ ઇન્કમ ઇન્ટુ યસ પરચેસ, અથવા તો સીવી ઇઝ ઇક્વલ ટુ શું થાય, તો કે ચોખ્ખી આવક, કેપિટલાઇઝ એટલે કે મૂડી રોકાણનું મૂલ્ય, એના ગુણાકાર એના બરાબર શું થાય છે, ચોખ્ખી આવક ગુણાકારમાં વાર્ષિક વળતર એ કેટલું મળે એ વાત. પરંતુ ચોખ્ખી આવક જે છે મૂડી રોક એ આપણે કઈ રીતે ગણવું પડે, તો કે ભાડાની આવક જે હોય એમાંથી ભાડાની કુલ આવક માઇનસ શું કરવું પડે, નિગામી ખર્ચ એટલે કે આઉટગોઈંગ છે એ શું કરવું પડે, તો કે વ્યાજ કરવા પડે. તે પછી બેંક વ્યાજ દર પરથી વાર્ષિક વળતરની ગણતરી કરવામાં આવે, જેના પરથી આપણે મૂડીરોકાણનું કુલ મૂલ્ય છે એ ગોતવું પડે. એના માટેનું ઇક્વેશન કયું છે, તો કે કેપિટલાઇઝ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ નેટ ઇન્કમ ઇન્ટુ યસ પરચેસ. બરાબર, અને આપણા નેટ ઇન્કમ માઇનસ બરાબર નેટ રેન્ટ ઇઝ ઇક્વલ ટુ શું કરી નાખ્યું, તો કે ગ્રાઉન્ડ રેન્ટ માઇનસ ઓવર ગોઈંગ, એટલે કે ભાડાની ચોખ્ખી આવકમાં આપણે શું કર્યું, ભાડાની કુલ આવક માઇનસ ગમી ખર્ચાઓ એટલે કે આઉટ ગોઈંગ છે એ બાદ કરી દીધા. બરાબર, તે પછી ધ પ્રેઝન્ટ વેલ્યુ ઓફ ધ લેન્ડ કેન બી ઓપટેન્ડ એઝ, એટલે કે છે એ આ શું કરે છે, તો કે આના ઉપરથી છે એ જમીનનું હાલનું મૂલ્ય છે વર્તમાન મૂલ્ય છે એ ફાઇન્ડ કરવું હોય તેના માટેનું ઇક્વેશન છે એ કયું રહેલું છે, તો કે 1 1 + i^n, આપણે જે ટેબલ નંબર 1ની અંદર જે ઇક્વેશન જોયું એ ઇક્વેશનનો અહીં ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, આ સૂત્રના ઉપયોગથી છે એ જમીનની હાલનું વર્તમાન મૂલ્ય છે એ ફાઇન્ડ કરવા માટેનું ઇક્વેશન છે એ રહેલું છે. એના ઉપરથી ઇક્વેશન આપણને એક મળી જાય કે શું મળે, તો કે વેલ્યુ ઓફ પ્રોપર્ટી ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ ઓફ લેન્ડ પ્લસ વેલ્યુ ઓફ બિલ્ડિંગ. પ્રોપર્ટીનું મૂલ્ય છે જો આ મિલકત છે, ખાલી જમીન છે અને જમીનની મિલકત જમીનની કિંમતની રીત છે એ હજી પાછળ આવશે પછી, પણ આ જે મિલકત છે કોઈ પણ મિલકત જમીન પર બનાવેલી છે એના માટેની કિંમતો, તો એના માટે શું થાય, તો કે વેલ્યુ ઓફ પ્રોપર્ટી ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ ઓફ લેન્ડ પ્લસ વેલ્યુ ઓફ બિલ્ડિંગ, એટલે કે મકાનનું મૂલ્ય અને પ્લસમાં શું કરવામાં આવે છે, તો કે જમીનનું મૂલ્ય બંને છે એ સાથે રાખવામાં આવે છે. બરાબર, રેન્ટ મેથડની અંદર. તે પછી આપણે જોઈએ કે લેન્ડ એન્ડ બિલ્ડિંગ બેઝડ મેથડ, પ્રોપર્ટીઝ વિચ આર યુઝડ ફોર સોશિયલ સ્પેશિયલ પર્પઝ આઉટસાઇડ ધ જનરલ રેન્જ ઓફ કોમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝ એઝ ફોર અ સ્કૂલ, પોલીસ સ્ટેશન, ફોર વિચ પરફોર્મ નોન પ્રોફિટેબલ કોમ્યુનિટી વેર ધેર ઇઝ નો ડાયરેક્ટ એવિડન્સ ઓફ ઇન્કમ વેલ્યુએશન ઓફ સચ પ્રોપર્ટીઝ આર મેડ બાય ધીસ મેથડ. બરાબર, શું કહેવા માગે છે, તો કે મકાન માલિક પોતે મકાનમાં રહેતો હોય તેમજ શાળા, કોલેજ, લાઇબ્રેરી, ઓફિસો જેવા મકાનોનું મૂલ્ય છે એ શોધવા માટેની આ રીત છે એ ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, આ રીતની અંદર શું કરવામાં આવે છે, તો કે સૌ પ્રથમ છે એ મિલકતનો બાંધકામનો જે વિસ્તાર છે એ ગણી કાઢવામાં આવે છે, અને માળવાળા મકાન માટે બધા જ માળના બાંધકામનો વિસ્તારનો કુલ સરવાળો છે એ કરી અને કુલ બાંધકામનો વિસ્તાર છે એ શોધવામાં આવે છે.
જેના પરથી નવા મકાનના બાંધકામના કિંમતના નીચે મુજબ છે એ ગણતરી કરવામાં આવે છે. કઈ રીતે થાય છે? કોસ્ટ ઓફ ન્યૂ કન્સ્ટ્રક્શન ઓફ બિલ્ડિંગ, એટલે કે નવા મકાનના બાંધકામની કિંમત બરાબર શું થશે? તો કે ટોટલ કન્સ્ટ્રક્શન એરિયા એટલે કે કુલ બાંધકામ વિસ્તાર, એના ગુણાકારમાં શું આવશે? તો કે પ્રેઝન્ટ રેટ ઓફ કન્સ્ટ્રક્શન, એટલે કે બાંધકામનો વર્તમાન પ્રવાહ જે દર છે, અત્યારનું જે મૂલ્ય રહેલું છે એ છે એના ગુણાકારમાં કરવામાં આવે છે. બરોબર. ત્યારબાદ કેલ્ક્યુલેટિંગ ધ ડિપ્રિસિએશન કોસ્ટ ઓફ બિલ્ડિંગ, એટલે કે ત્યારબાદ મકાન કેટલા વર્ષ જૂનું છે તે જાણી અને મકાન આયુષ્ય અંદાજીને તેની ડિપ્રિસિએટેડ કોસ્ટ એટલે કે અવમૂલ્યન કરી એની કિંમત ગોતવામાં આવે છે. એટલે કે પ્રેઝન્ટ વેલ્યુ એટલે કે વર્તમાન જે મૂલ્ય છે એ મકાનનું આપણને કેટલું મળે છે એ આપણે ગોતવું હોય તો એના ઉપરથી આપણે ગોલતી શકીએ કે કોસ્ટ ઓફ લેન્ડ એટલે કે જમીનની કિંમત પ્લસમાં શું કરવાનું આવે કે ડિપ્રિશિએટ એટલે કે અવમૂલ્યન થયા બાદની જે કિંમત છે મકાનની એ બંને છે એ એની અંદર છે એ ગણવામાં આવે છે. બરાબર. તે પછી આપણે થર્ડ મેથડ જોઈએ. તો કે થર્ડ મેથડ છે એ છે નહીં છે તો કે પ્રોફિટ બેઝડ મેથડ. બરાબર. પ્રોફિટ બેઝડ મેથડ એટલે કે શું? તો કે નફા આધારની મેથડ જે છે એને પ્રોફિટ બેઝડ મેથડ આપણે કહીએ છીએ. તો કે પ્રોફિટ બેઝડ મેથડની અંદર જોઈએ તો કે ધીસ મેથડ ઓફ વેલ્યુએશન ઇઝ વેરી સિમિલર ટુ ધ રેન્ટલ મેથડ ઓફ વેલ્યુએશન એન્ડ ઇઝ મોસ્ટ એપ્લિકેબલ ઇન ધ કેસ ઓફ વેલ્યુએશન ઓફ શોપ, હોટલ, સિનેમા એટસેટ્રા. એટલે કે આ રીત છે એ રેન્ટલ મેથડ જેવી જ છે, એટલે કે ભાડાના આધારની રીત છે એના જેવી જ છે, કે જે ચોખ્ખો નફો ગણી શકાતો હોય તેવા હોટલ, થિયેટર, દુકાનો, રેસ્ટોરન્ટ જેવી મિલકતોનું મૂલ્ય છે એ નક્કી કરવાની આ રીત છે એ ઉપયોગી બને છે. બરાબર. ચોખ્ખી આવકના સ્થાને છે એ ચોખ્ખો નફો ગણવાની થી આ મૂલ્ય છે એ આપણે ગણી શકાય. જ્યારે ભાડાદરની રીતમાં શું કરતા હતા? ચોખ્ખી આવક ગણતા હતા. અહીંયા શું ગણવાનું આવશે? તો કે ચોખ્ખો ખર્ચ છે એટલે આપણે અહીંયા ચોખ્ખો નફો છે એ આપણે અહીંયા ગણશું. બરોબર. તો આની અંદર આપણે મિલકતનું જે મૂલ્ય છે કેપિટલાઇઝ વેલ્યુ છે ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે નેટ ઇન્કમ છે એના ગુણાકારમાં શું આવશે? વાર્ષિક વળતર એટલે કે યર્સ પરચેસ. બરોબર. સીવી ઇઝ ઇક્વલ ટુ એનઆઈ અથવા તો એનપી નેટ પ્રોફિટ. બરોબર. અથવા તો નેટ ઇન્કમ ઇન્ટુ યર્સ પરચેસ વાયપી. બરોબર. એના ઉપરથી મારે નેટ ઇન્કમ ફાઇન કરવી હોય તો નેટ પ્રોફિટ ફાઇન કરવું હોય તો શું થાય? તો કે ટોટલ ઇન્કમ એટલે કે કુલ આવક માઇનસ શું કરવું પડે? આઉટગોઈંગ એટલે ખર્ચાઓ છે એ બાદ કરી દેવા પડે. બરાબર. આના ઉપરથી મારે પ્રોપર્ટીનું હાલનું મૂલ્ય ગોતવું હોય તો શું થાય? તો કે મકાનનું મૂલ્યનો ગુણાકાર વધારવા શું આવશે? તો કે જમીનની વર્તમાન કિંમત. એ તો બધા માટે સેમ રહેશે. બરાબર. પ્રોફિટ બેઝ મેથડમાં આપણે ચોખ્ખો નફો ગોતવાનો રહે છે. તે પછી આપણે જોઈએ તો કે ડેવલપમેન્ટ મેથડ. બરાબર. ડેવલપમેન્ટ મેથડ એટલે કે અભિવૃદ્ધિની મેથડ. સમટાઈમ્સ અંડર ડેવલપ પ્રોપર્ટી ઇઝ બોટ ડેવલપ એન્ડ ધેન ઓફર્ડ ફોર સેલ. ધ વેલ્યુએશન ઓફ સચ પ્રોપર્ટી વુડ ડિપેન્ડ્સ ઓન અ ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ, ડેવલપમેન્ટ કોસ્ટ એન્ડ એક્સપેક્ટેડ પ્રોફિટ. શું કહે છે? તો કે જે મિલકત વિકાસના તબક્કામાં હોય તેના મૂલ્ય નિર્ધારણ માટેની આ રીત છે એ વાપરવામાં આવે છે. જ્યારે જમીન છે એ મોટા ટુકડાઓમાંથી રસ્તાઓ, પાર્ક વગેરેની જોગવાઈ કરીને વધેલી જમીનને નાના નાના પ્લોટમાં વહેંચવામાં આવે ત્યારે તેનું મૂલ્ય છે એ આ રીતથી નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત મકાનમાં થોડા સુધારા વધારા કરવાથી તેના મૂલ્યમાં થતો વધારો આ રીતે શોધી શકાય છે અને મકાનમાં સુધારા વધારા કરવાથી ચોખ્ખી આવકમાં થતો વધારો છે એ ગણવા માટે પણ છે એ આ રીતનો ઉપયોગ કરવામાં આવે છે. ફેરફાર કરવા પાછળ થતો ખર્ચ અને ફેરફાર કરવાથી મકાનના મૂલ્યમાં થયેલો વધારો ગણી અને આ રીતથી છે એ મકાનનું કુલ મૂલ્ય છે એ ગોતવામાં આવે છે. એના ઉપરથી કેપિટલાઇઝ વેલ્યુ બરાબર શું થશે? તો કે નેટ ઇન્કમ ઇન્ટુ યસ પરચેસ એટલે કે મિલકતનું મૂલ્ય શું થઈ જશે? તો કે ચોખ્ખી આવકના ગુણાકારમાં વાર્ષિક વળતર. બરાબર. જે આપણને વધારે આપણે ડેવલપ કર્યા પછી જે આપણને વધારાની કિંમત મળી તો એ બધી વસ્તુ છે એ ગણી એટલે એ ચોખ્ખી આવકમાં આવી જશે અને વાર્ષિક વળતર જે મળે છે એના એટલે મિલકતનું જે આપણને મૂલ્ય છે કેપિટલાઇઝ વેલ્યુ છે એ આપણને આની અંદર મળી જાય. બરાબર. તો આપણે આની અંદર છે એ મિલકતનું મૂલ્ય નિર્ધારણ કરવા માટેની રીતો જોઈ જેમાં કઈ કઈ હતી? તો કે ભાડાના પ્રકારની આધારની રીત એટલે કે રેન્ટલ મેથડ, તે પછી જમીન અને મકાનના આધારની રીત એટલે કે લેન્ડ એન્ડ બિલ્ડિંગ બેઝડ મેથડ, તે પછી નફાના આધારની રીત એટલે કે પ્રોફિટ બેઝડ મેથડ અને અભિવૃદ્ધિ એટલે કે ડેવલપ
પણ આ બધી રીતો જે છે નથી તો મિલકતનું મૂલ્ય છે એ નક્કી કરવા માટેની રીતો છે એ રહેલી હતી. તે પછી આપણે નેક્સ્ટ જોઈએ કે વેલ્યુએશન મેથડ ફોર લેન્ડ, એટલે કે ખુલ્લી જમીન જે છે જમીનનું મૂલ્ય નિર્ધારણ કરવાની રીતો હતી. ખુલ્લી ઓપન લેન્ડ, એમાં કોઈ પણ જાતનું કન્સ્ટ્રક્શન થયેલું નથી, એ ટાઈપ્સની જે જમીન છે એનું છે મૂલ્ય નક્કી કરવાની રીત છે એ આ રહેલી છે. કઈ કઈ રહેલી છે તો એ જોઈએ આપણે. તો વેલ્યુએશન મેથડ ફોર ધ ઓપન લેન્ડ, કોમ્પેરેટિવ મેથડ, હાઇપોથેટિકલ મેથડ એન્ડ બિલ્ટિંગ મેથડ, એટલે કે સરખામણીની રીત થી પછી હાઇપોથેટિકલ રીત અને બિલ્ડિંગની રીત, આ ચાર આ ત્રણ છે એ શું રહેલી છે તો કે ખુલ્લી જમીનનું મિલકતનું મૂલ્ય નિર્ધારણ કરવા માટેની રીતો છે એ રહેલી છે. બરોબર, તો એને ત્રણેયને આપણે ડિટેલમાં સમજીએ કે શું અને કઈ રીતે કરવામાં આવે છે વેલ્યુએશનની અંદર. તો ફર્સ્ટ ઓફ ઓલ છે કે કમ્પેરેટિવ મેથડ. ઇન ધીસ મેથડ ધ વેરિયસ ફેક્ટર વેરિયસ ટ્રાન્ઝેક્શન ઓફ નિયરબાય લેન્ડ્સ આર પ્રોપરલી સ્ટડીડ એન્ડ ધેન અ ફેર રેટ ઓફ અ લેન્ડ અંડર અ કન્સિડર એઝ ડિસાઇડેડ. શું કરવામાં આવે છે તો કે આ રીતમાં જમીનનું મૂલ્ય નિર્ધારણ કરવાનું હોય તો તેની આજુબાજુમાં આવેલી જમીનના ને ભૂતકાળની લેવેતને શોધવાનો છે એ શું કરવો પડે છે, અભ્યાસ કરવો પડે છે અને એના ઉપરથી છે એનું મૂલ્ય છે એ નક્કી કરવામાં આવે છે. ધસ ધીસ મેથડ વિલ બી યુઝફુલ ઓનલી ઇન કેસ ઓફ અન એક્ટિવ માર્કેટ વેર ધેર આર અ લાર્જ નંબર ઓફ સ્ટેટિક્સ આર અવેલેબલ ફોર કમ્પેરિઝન. એટલે કે આ મિલકત છે એ કઈ કઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે તો કે તે કઈ જગ્યાએથી કરવામાં આવે છે તો કે જ્યાં છે એ હાલમાં છે એ ઝાઝા પ્રમાણમાં દુકાનો આવેલી હોય અથવા ઝાઝા પ્રમાણમાં મિલકત અથવા ઝાઝી પ્રમાણમાં જમીન આવેલી હોય અને જે કન્ટિન્યુઅસલી ગ્રોવિંગ હોય અથવા તો માર્કેટમાં લેવેચનું ત્યાં કામ હાલતું હોય એવા એરિયામાં છે એ આપણે આ મેથડનો ઉપયોગ છે એ જમીનના લેવેચ માટે કરી શકીએ છીએ. ઇટ શુડ હાવેવર રિમેમ્બર ધેટ ધ મેથડ ઇન્વોલ્વ ફ્યુ ડેન્જર્સ ઇફ ધ માર્કેટ ઇઝ સ્ટેબલ. એક્ઝામ્પલ તરીકે જોઈએ કે રેસ્ટોરન્ટ ટુ સડન ચેન્જ ઓફ કન્ડિશન, એટલે કે શું જોઈએ તો કે જે મૂલ્ય જમીનનું છે એ નક્કી કરવાનું હોય તેની કિંમત છે એવી જમીન પર સાથે રાખવામાં આવે છે કે જેના વિવિધ પાસા જેવી કે સ્થિતિ, સાઇઝ, આકાર, આગળ પાછળ જવાની જગ્યા, રસ્તાની સગવડ, બધી વસ્તુ છે એ અને જે પરિબળો છે એ બધું જોવું પડે છે. ખૂબ જ એ પછી જે ફટાફટ છે એ સ્થિતિમાં છે એ સડન ચેન્જ આવી જાય તો આપણે શું કરવું એનું પણ એક છે એ અલગ અલગ ફેક્ટર્સ છે એના ઉપર અસર કરે છે. એ ફેક્ટર્સ જોઈએ કે ફોલોઈંગ ફેક્ટર્સ આર ટુ બી ટેકન ઇન્ટુ અકાઉન્ટ વાઇલ એનાલિસિસ ધ વેલ્યુ ઓફ લેન્ડ, એટલે કે જમીનનું મૂલ્ય નક્કી કરવા માટેના જે અલગ અલગ પરિબળો છે એ નીચેના મુજબ છે કે જે બધે ગણતરીમાં લેવામાં આવે છે. તો એમાંનું પહેલું વહેલું છે કે સિચ્યુએશન, એટલે કે સ્થાન. શહેર કે ગામની વચ્ચે સારી અને લોકાલિટીમાં આવેલી જમીનનું મૂલ્ય છે એ શહેરથી દૂરના વિસ્તારોમાં આવેલી જમીન કરતાં કેવું હોય છે. આપણે સિટીની જેમ જેમ નજીક હોય એવી જમીનનું કિંમત શું હોય છે, વધુ હોય છે, અથવા તો રોડની જે બાજુમાં આવેલી જમીન હોય છે એનું મૂલ્ય છે એ પણ વધુ હોય છે. જ્યારે અંદર આવેલી અથવા તો દૂર શહેરથી દૂર આવેલી જમીન હોય એને શું હોય છે, એનું મૂલ્ય છે એ ઓછું હોય છે. પછી છે સાઇઝ, એટલે કે પ્લોટનું કદ. સામાન્ય રીતે નાના કદના પ્લોટ છે એનું મૂલ્ય છે એ મોટા કદના પ્લોટ કરતાના મૂલ્ય કરતાં કેવું હોય છે તો કે વધારે હોય છે. 80 થી 90 ચોરસ મીટરનું મૂલ્ય છે એ મોટા કદના પ્લોટ હોય 150 થી 200 ચોરસ મીટર એની સરખામણીએ કેવું હોય છે તો કે વધુ હોય છે. બરોબર, કારણ કે ઓલું શું છે કે મોટા પ્લોટમાં બાંધકામ કરવાવાળા હોય છે એ ઓછા મળે, જ્યારે નાના પ્લોટમાં બાંધકામ કરવાવાળા હોય એ આપણને વધુ મળી જાય, તો એ પ્રોપર્ટીને એ દેવી સાવી હોય તો એવો વ્યક્તિ છે એ આપણને વધુ મળી જાય. તે પછી આવે છે આકાર, શેપ. તો કે ચોરસ કે લંબચોરસ આકારના પ્લોટનું મૂલ્ય છે એ અનિયમિત આકારના પ્લોટ કદના મૂલ્ય કરતાં વધારે ઉપજે છે. જેમ આકાર છે એ પ્યોર ફોર્મમાં હોય, બધા જ એંગલ છે 90ના એંગલ હોય તો શું હોય છે તો કે એ બધા જ મૂલ્ય છે એ આપણને જોવા એના એ પ્લોટનું મૂલ્ય છે એ આપણને વધુ મળે છે. તે પછી છે રોડ પોઝિશન, એટલે કે રસ્તાની ગોઠવણી. એટલે કે મુખ્ય રોડ ઉપર આવેલા પ્લોટનું મૂલ્ય રોડની અંદરના ભાગમાં આવેલા પ્લોટના મૂલ્ય કરતાં શું હોય છે તો કે વધારે હોય છે. આપણે કીધું ને જમીન છે એ રસ્તાની નજીક અડીને આવેલી હોય તેનું મૂલ્ય વધારે હોય છે, દૂર આવેલી હોય તો ઓછું હોય છે. એ પછી પ્લોટનું મુખ, એટલે કે ફ્રન્ટેજ ઓફ ફ્લોર.
દક્ષિણ કે દક્ષિણ પૂર્વ દિશા તરફ મુખ ધરાવતા પ્લોટમાં હવા ઉજાસ છે એ વધારે મળે છે, તેથી આવા પ્લોટનું મૂલ્ય છે એ શું કરવામાં આવે છે, તો કે વધુ રાખવામાં આવે છે. તે પછી છે લેવલ. જો પ્લોટનું લેવલ છે એ આજુબાજુની જમીન કે રસ્તા કરતાં નીચું હોય તો પુરાણ કરવામાં ખર્ચ થાય છે, માટે આવા પ્લોટનું મૂલ્ય શું થાય છે, તો કે ઓછું કરવામાં ઓછું આંકવામાં આવે છે. તે પછી છે નેચર ઓફ સોઇલ, એટલે કે માટીનો પ્રકાર. જો માટીની ધારણ ક્ષમતા એટલે કે બિયરિંગ કેપેસિટી છે એ ઓછી હોય તો તેવી જમીનની કિંમત અને મકાન છે એના ઉપર જે સ્થિર હોય એ સ્થિર અને સલામત રહેવા માટે શું કરવું પડે છે, તો કે પાયા છે એ વધારે મજબૂત બનાવવા પડે, એટલે વધુ ખર્ચ થાય છે. માટે આ કિંમત, આ જમીનની કિંમત છે એ કેવી થાય છે, તો કે ઓછી થાય છે. તે પછી આપણે જોઈએ તો કે લેન્ડ લોકડ એટલે કે ઘેરાયેલી જમીન, આજુબાજુની જમીન છે. જો પ્લોટ છે ચારે બાજુથી બીજા મકાનો કે જમીનથી ઘેરાયેલો હોય તો તે પ્લોટમાં અવર જવર માટે કોઈ કાયદાકીય રસ્તો રહેતો નથી, માટે તેની જમીનની કિંમત છે એ શું થાય છે, તો કે ખૂબ જ ઓછી છે એ આંકવામાં આવે છે. બરાબર, એની કાંઈ જમીનની વેલ્યુ મળતી નથી આપણને. બરાબર, આ બધા શું હતા, તો કે જી આપણી પહેલી રીત હતી કઈ, તો કે સરખામણીની રીત. સરખામણીની રીત જે કમ્પેરેટિવ મેથડ હતી એના ઉપર અસર કરતા જે પરિબળો હતા એ આપણે બધા જોઈએ. સેકન્ડ મેથડ છે કે હાઇપોથેટિકલ મેથડ. બરાબર, હાઇપોથેટિકલ મેથડની અંદર જોઈએ તો કે ઇન ધીસ મેથડ ધ વેલ્યુ ઓફ વેકન્ટ પ્લોટ ઓફ લેન્ડ ઇઝ એસ્ટિમેટેડ બાય અ કેપિટલાઇઝિંગ ધ એઝ્યુમ્ડ રેન્ટ ધેટ કેન બી ઓબટેન ફ્રોમ અ બિલ્ડિંગ ઇફ ઇરેક્ટેડ ઓન ધ લેન્ડ આફ્ટર ડેવલપિંગ ધ સેમ એન્ડ ધેન ડિડક્ટિંગ ધ કોસ્ટ ઓફ ડેવલપિંગ એન્ડ બિલ્ડિંગ. શું કહે છે, તો કે આ રીતમાં ખુલ્લી જમીન પર મકાન બાંધેલું છે એમ ધારીને તેના પર સંભવિત ફાળાની રકમ છે એ ગણી કાઢવામાં આવે છે અને એના ઉપરથી છે એ જમીનનું મૂલ્ય છે એ નક્કી કરવામાં આવે છે. બરાબર, તો આ રીતની અંદરની પ્રોસેસ કઈ છે, તો એ આપણે જોઈએ તો કે સૌ પ્રથમ છે એ જમીનના શું કરવામાં આવે છે, તો કે બાંધકામનો પરવાનગી પાત્રનો જે વિસ્તાર છે એ આપણે ગોતવામાં આવે છે, એટલે કે બાંધકામ છે એ આખા આખા પ્લોટમાં કરી શકતા નથી આપણે જાણીએ છીએ. તો બિલ્ડિંગ બાય લો આપણે સેકન્ડ સેમની અંદર બિલ્ડિંગ અંદર જોયા હતા, એના ઉપરથી જે તે સિટી અથવા તો જે તે રાજ્યના જે બિલ્ડિંગ બાય લોસ હોય તે આપણે જોવા પડે. સામાન્ય રીતે સ્થાનિક નગરપાલિકાના નિયમો મુજબ કુલ વિસ્તારના એક તૃતીયાંશ ભાગમાં બાંધકામ થઈ શકે છે. બરાબર, શું કહે છે, તો કે કોઈ પણ વિસ્તાર જેટલું પણ બાંધકામ હોય એના આપણે ત્રીજા ભાગમાં છે એ બાંધકામ કરી શકીએ, આખા ભાગમાં આપણે કરી શકીએ નહીં. પછી છે ભાડાપત્ર વિસ્તાર ગણવા, એટલે કે એનું આપણે જેમાંથી ભાડું નક્કી કરી શકીએ એવો વિસ્તાર ગણવામાં આવે. ભાડાપાત્ર વિસ્તાર ગણવા માટે શું આવે, તો કે કુલ બાંધકામ વિસ્તાર માઇનસ બાંધકામનો 20% વિસ્તાર છે એ સેનાથી હોય, તો કે દિવાલોથી આવરી લેવાયેલો હોય, માટે એ બાંધકામ બાદ કરી દેવામાં આવે. જેના પરથી ચોખ્ખું માસિક ભાડું આપણે મેળવી શકીએ એ ગણવાનું આવે. તો ચોખ્ખું માસિક ભાડું કઈ રીતે ગણી શકીએ, તો કે આપણને જે ભાડું મળે છે એ માઇનસ આઉટગોઈંગ્સ એટલે કે નિગામી ખર્ચાઓ છે એ બાદ કરી દઈએ. ત્યારબાદ મૂડી રોકાણ પર વ્યાજ અને સિંકિંગ ફંડ પરનો વ્યાજ દર છે પરથી આપણે શું ગણવાનું આવે, તો કે વાર્ષિક વળતર એ બંને કાઢી અને એના પરથી છે મૂડી રોકાણ પરનું બાંધકામ છે અને વિકાસના સમય દરમિયાન જે છે એ ડિફોલ્ટ મૂલ્ય છે એ ગોતવાનું રહેશે. તે પછી ચાલુ બાંધકામના ભાવ મુજબ કુલ ખર્ચાની ગણતરી કરી અને જમીનના વિકાસના ખર્ચાની ગણતરી કરવામાં આવે છે અને મૂડી રોકાણના ડિફોલ્ટ મૂલ્યમાંથી બાંધકામ ખર્ચ અને જમીન વિકાસ ખર્ચ બાદ કરી અને તે પછી આપણને જે મૂલ્ય મળે એ શેનું મળે છે, તો કે એ જમીનનું મૂલ્ય છે એ આપણને મળે છે. હવે તો હાઇપોથેટિકલ મેથડ છે એ આ રીતે આપણે કાઉન્ટ કરીએ છીએ. તે પછી નેક્સ્ટ લાસ્ટ મેથડ આપણે જોઈએ કે જમીનનું મૂલ્ય માટેની કઈ છે, તો કે બિલ્ડિંગ મેથડ. બિલ્ડિંગ મેથડની અંદર જોઈએ તો કે વેન અ પ્લોટ ઓફ અ બિગ સાઇઝ ઇઝ ટુ બી વેલ્યુડ ઓર વેન અ પ્લોટ વિથ લેસ ફ્રન્ટેજ એન્ડ મોર ડેપ્થ ઇઝ ટુ બી વેલ્યુડ ઇટ ઇન લોજિકલ ટુ એડોપ્ટ ધ મેથડ ઓફ બિલ્ડિંગ. એટલે કે જ્યારે મોટા પ્લોટનું મૂલ્ય નિર્ધારણ કરવાનું હોય તેમજ પ્લોટનો ફ્રન્ટેજ ઓછો અને ઊંડાઈ વધારે હોય ત્યારે છે આ રીતનો ઉપયોગ છે એ કરવામાં આવે છે. ઇટ ઇઝ ડ્યુ ટુ ધ પ્રિન્સિપલ ધેટ ધ વેલ્યુ ઓફ લેન્ડ જનરલ ડિક્રીઝ એઝ ધ ડેપ્થ ઓફ પ્લોટ ઇન્ક્રીઝ. આ રીતમાં શું હોય છે, તો કે જેમ જેમ જે જમીન રહેલી છે એમાં શું થાય છે, તો કે બરોબર એ વધે એમ જમીનનું કિંમત છે એ શું થાય છે, તો કે ઘટતી જાય છે.
એટલે કે સામાન્ય રીતે રસ્તાના અડીને આવેલા જમીનનું મૂલ્ય શું હોય છે? વધારે હોય છે. અંદરના ભાગમાં મળતા મૂલ્ય શું થાય છે? તો કે ઓછું આપણને મળતું જાય છે. ધ એન્ટાયર પ્લોટ ઇઝ ડિવાઇડેડ ઇન ટુ અ નંબર ઓફ કન્વિન્સિયલ સ્ટ્રીપ બાય લાઇન્સ પેરેલ ટુ ધ સેન્ટર લાઇન ઓફ ધ લેન્ડ નોન એઝ બેલ્ટ. બરોબર, શું કહે છે? તો કે આ રીતમાં જમીનને ચોક્કસ પહોળાઈના સમાંતર પટાઓમાં વહેંચી નાખવામાં આવે છે અને આ દરેક પટાને શેના વડે ઓળખવામાં આવે છે? તો કે બેલ્ટ તરીકે ઓળખવામાં આવે છે અને દરેક પટાની પહોળાઈ છે એ જમીનનો ભાવ છે એ અલગ અલગ રાખવામાં આવે છે. બરોબર, એની અંદર આપણે ફિગરમાં જોઈએ તો કે અહીંયાથી છે એ રોડ પસાર થઈ રહ્યો છે. તો કે ધારો કે પ્રથમ પટો છે એની પહોળાઈ કેટલી છે? તો કે B1 જેટલી છે. બીજાની છે એ B2 છે, પણ એની પહોળાઈ છે આના કરતાં વધારે છે, એટલે કે દોઢ ગણી છે એ B1 કરતાં છે. અને એ જ રીતે B3 છે એની દોઢ ગણી છે એના કરતાં છે, તો કે B2 કરતાં વધારે રહેલી છે. બરાબર, આના ઉપરથી છે એ બધી જ વેલ્યુ છે એ નક્કી કરવામાં આવે છે. તો પહેલા પટ્ટાની કિંમત છે એ કેટલી આપણે ધારી? તો કે V1 ધારી. બીજા એકમ પટ્ટાની કિંમત છે એ કેટલી ધારી? કે 2/3 જેટલી V1ના ભાગ જેટલી ધારી. અને ત્રીજા પટ્ટાની કિંમત છે એ આપણે જેમ એ રસ્તાથી દૂર ગઈ એટલે એ કેટલી કરી? તો પહેલા પટ્ટા કરતાં એની અડધી છે એ આપણને એની કિંમત મળે. બરોબર, પછી ત્રિકોણાકાર ભાગ જે છે એની વાત કરીએ, તો કે રેટ ઓફ ધીસ બેલ્ટ આ ભાગની જે કિંમત છે એ શું થાય? બરોબર, તો કે 3/4 ઓફ V1 એટલે કે આના ત્રીજા પત્ર 3/4 જેટલી V1 જેટલી કુલ કિંમત છે એના. અને પછી બધી જ કિંમતના 3/4 જેટલી આપણને શું મળે છે? તો કે ત્રિકોણાકાર ભાગની છે એ કિંમત મળે છે. તે પછી કે મલ્ટીપ્લાય ધ એરિયા ઓફ ઈચ બેલ્ટ બાય રિસ્પેક્ટિવલી રિલેટેડ રેટ પર યુનિટ એરિયા. બરાબર, આ બધા જ એરિયાની છે એ ભાવ છે એ શું કરવામાં આવે છે? તો કે એને એરિયા દ્વારા શું કરવામાં આવે છે? તો કે મલ્ટીપ્લાય કરવામાં આવે છે. આફ્ટર સમિંગ અપ ધ વેલ્યુ ઓફ ઈચ બેલ્ટ ધ વેલ્યુ ઓફ લેન્ડ કેન બી નોન એઝ, આપણે શું કરી શકીએ? તો કે આ બધી જ વેલ્યુ છે એનો સરવાળો છે એ આપણે કરી શકીએ. બધા જ બેલ્ટ છે એના અલગ અલગ વેલ્યુ આપણે મેળવી અને બધાનું ઉપરથી આપણે શું કરીએ? તો કે આપણા આખા જે પ્લોટની છે વેલ્યુ છે એ આપણે એના ઉપરથી જાણી શકીએ છીએ. ધીસ સિસ્ટમ ઓફ વેલ્યુએશન ઇઝ નોન એઝ બોલ્ડિંગ મેથડ ઓર ઓફ વેલ્યુએશન. એટલે કે આ મેથડને આપણે શેના વડે ઓળખીએ છીએ? તો કે બિલ્ડિંગ મેથડ તરીકે ઓળખવામાં આવે છે. વેલ્યુએશન માટેની બિલ્ડિંગ મેથડ જે રહેલી છે એના વડે ઓળખવામાં આવે છે. ઓકે, તો આપણે આ વિડીયો લેક્ચરની અંદર ફર્સ્ટ ઓફ ઓલ તો વેલ્યુએશન ટેબલનો ઉપયોગ, જેમાં 4 ટેબલ હતા એમાં પહેલો ટેબલ હતો એ શું હતું? તો કે 1 રૂપિયાના દરે એન વર્ષ શોધવા માટેનું હતું. ટેબલ નંબર 2 હતું એ શું હતું? તો કે આ વ્યાજના દરે એન વર્ષ પછી 1 રૂપિયો મળતો હોય તો અત્યારની કિંમત પ્રેઝન્ટ વેલ્યુ શું છે તે જાણવા માટેનું હતું. ટેબલ નંબર 3 એ શું છે? કે દર વર્ષે 1 રૂપિયાનું મૂડી આવી વ્યાજના દરે એન વર્ષ પછી મળવાપાત્ર રકમ માટેનું હતું. અને ટેબલ નંબર 4 હતું એ શું હતું? તો કે આવી વ્યાજના દરે એન વર્ષ પછી રૂપિયો મળે માટે પ્રતિ વર્ષ કરવું પડતું રોકાણ માટેનું ટેબલ હતું. તે પછી આપણે છે એ મિલકતનું મૂલ્ય રોકાણ નક્કી કરવા માટેની જે રીત હતી એ જોઈ કે એમાં કઈ કઈ હતી? તો કે રેન્ટલ મેથડ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ બેઝ મેથડ, પ્રોફિટ બેઝ મેથડ, ડેવલપમેન્ટ મેથડ, આ બધી હતી. શેના માટે હતી? તો કે પ્રોપર્ટીની મૂલ્ય છે એ નક્કી કરવા માટેની મેથડ હતી. તે પછી ખુલ્લી જમીન અથવા તો લેન્ડ છે એના માટેનું મૂલ્ય નિર્ધારણ કરવા માટેની મેથડ હતી. એ શું હતી? તો કે કમ્પેરેટિવ મેથડ, હાઇપોથેટિકલ મેથડ અને બિલ્ડિંગ મેથડ છે એ 3 મેથડ છે એ શેના માટે હતી? તો કે જમીનનું મૂલ્ય નિર્ધારણ કરવા માટેની રીતો હતી. ઓકે, થેન્ક યુ.